गुजरात विधानसभानी ચૂંટણીમાં જંગી જીત બાદ ભારતીય જનતા પાર્ટી હવે લોકસભાની ચૂંટણીમાં પણ ઇતિહાસ રચવા માંગે છે। રેકોર્ડ બ્રેક સીટો ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં પણ મેળવવા માંગે છે। એના માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ બધી જ તૈયારીઓની વચ્ચે એક ચિત્ર એવું સામે આવ્યું છે કે જે સૌને વિચારતા કરી દે છે। विधानसभानी चूंटणी में एवा घणा धारासभ्यो हता के जेणे भारतीय जनता पार्टी सामे बड़वो कर्यो अने अपक्षमांथी विधानसभानी चूंटणी लड़ी। एमांथी अनेक धारासभ्यो एवा पण छे के जे बड़वो करी अने चूंटणी लड़्या अने त्यार पछी बहुमतीथी जीत पण मेळवी। एमांना ज एक धारासभ्य विशे आजे वात करीशुं, बनासकांठाना धारासभ्य માવજીભાઈ દેસાઈ, जे अपक्ष चूंटणी लड़्या अने जीत्या। भारतीय जनता पार्टी ना धारासभ्य ने 35,000 मत थी तेमणे हराव्या। ए માવજીભાઈ દેસાઈ के जे भारतीय जनता पार्टी साथे बड़वो करी चुक्या छे, ए ज हवे जेमने 6 वर्ष माटे सस्पेंड पण पार्टीए कर्या छे, जे भारतीय जनता पार्टी नी कारोबारी मां जोवा मळ्या छे। सवाल अहीं ए छे के जो भारतीय जनता पार्टीए માવજીભાઈ દેસાઈ ने प्रवेश आपी दीधो छे तो जाहेरात केम नथी करी रही। अपक्ष धारासभ्य ने 6 वर्ष माटे सस्पेंड कर्या छे तो पछी ए धारासभ्य भगवा रंगे रंगायेला केम जोवा मळी रह्या छे। आ तमाम सवालोना जवाबो जाणीशुं आजना आ रिपोर्टमां। नमस्कार, तमे जोई रह्या छो गुजरात तक अने हूँ छूं सेजल। गुजरात विधानसभानी ચૂંટણીમાં જંગી જીત મેળવ્યા પછી ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં પણ ઇતિહાસ રચવા માંગે છે। આ માટે ભાજપના નવા ચાણક્ય તરીકે ઉભરેલા સીઆર પાટીલ પોતે રણનીતિ બનાવી રહ્યા છે। તાજેતરમાં જ તેમણે પાર્ટી કાર્યાલયમાં બનાસકાંઠા જિલ્લાની બેઠક લીધી હતી, જેમાં અપક્ષ તરીકે જીતેલા માવજીભાઈ સંપૂર્ણ ભાજપ ધારાસભ્યની સ્ટાઇલમાં જોવા મળ્યા હતા। गुजरात विधानसभानी ચૂંટણીમાં 182માંથી 156 બેઠકો જીતીને ઇતિહાસ રચનાર ગુજરાત ભાજપ આ દિવસોમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે। પેજ પ્રમુખને આગળ લઈ જઈને પેજ કમિટીની રચના કરનાર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પોતે જ લોકસભા ચૂંટણીમાં મોટી જીત માટે રણનીતિ બનાવી રહ્યા છે। સીઆર પાટીલ રાજ્ય કાર્યાલય કમલમ ખાતે જિલ્લાવાર કારોબારીની બેઠક લઈ રહ્યા છે। अक्रममां सीआर पाटीले 8 महीना रोज साबरकांठा अने बनासकांठा जिल्लानी बैठक लीधी हती अने वर्ष 2024नी चूंटणी अंगे पक्षना नेताओने मार्गदर्शन आप्युं हतुं। ધાનેરાથી અપક્ષ તરીકે જીતેલા માવજીભાઈ દેસાઈ પણ પાર્ટી સંગઠનની બેઠકમાં પહોંચ્યા હતા અને સંપૂર્ણ રીતે ભગવા રંગમાં જોવા મળ્યા હતા। આગળની હરોળમાં બેઠા હતા, પછી તેમણે ટ્વીટ કરીને લખ્યું પણ હતું કે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સંગઠન મંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્ય કાર્યાલય કમલમ ખાતે બનાસકાંઠા જિલ્લાની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેઠકનું માર્ગદર્શન મળ્યું હતું। માવજીભાઈ દેસાઈ એપીએમસી ડીસાના ચેરમેન પણ છે। માવજીભાઈ દેસાઈએ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ ન મળતા અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને ભાજપના ઉમેદવારને 35,000 કરતાં વધુ મતોથી હરાવ્યા હતા। જો કે વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને ટેકો જાહેર કર્યો હતો। કમલમમાં માવજીભાઈની એન્ટ્રી અને એ પણ સંપૂર્ણ ભગવા શૈલીમાં તેમને ભાજપમાં પ્રવેશ મળી ગયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। માત્ર ઔપચારિક જાહેરાત બાકી છે। આ સાથે સવાલ એવો પણ ઉઠી રહ્યો છે કે જો ભાજપે અપક્ષ ધારાસભ્યોને પ્રવેશ આપ્યો છે તો ઔપચારિક જાહેરાત કરવાનું કેમ ટાળ્યું છે? રાજકીય વિશ્લેષકો કહે છે કે આ પાછળ પાટીલની છબી છે, તેઓ તેમના નિર્ણયો સરળતાથી પાછા લેતા નથી। જે પણ ભાજપ સામે બળવો કરીને ચૂંટણી લડ્યા હતા આ તમામને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એટલે જ જો ભાજપ તેમને 6 મહિનામાં પાર્ટીમાં સામેલ કરે તો ખોટો સંદેશ જઈ શકે છે। ભાજપ પાટીલની શાળામાં માવજી દેસાઈની હાજરી ભલે ઘણું કહી રહી હોય, કદાચ તેઓ કેસરિયા મેરા ઇશ્ક હૈ પિયા એવું કહેતા હોય। હવે જોવાનું એ રહેશે કે 3 અપક્ષ ધારાસભ્યો સાથે ભાજપ કયા સંબંધ સાથે આગળ વધે છે। સાથે આ રિપોર્ટમાં અમે આપને એ પણ જણાવીશું કે માવજીભાઈ દેસાઈ કોણ છે।
માવજી દેસાઈ 2022 ની ચૂંટણી ધાનેરાથી અપક્ષ તરીકે જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે. ધારાસભ્ય હોવા ઉપરાંત તેઓ એપીએમસી ડીસાના ચેરમેન પણ છે. ભૂતકાળમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન પણ રહી ચૂક્યા છે. 3 ઓક્ટોબર 1971 ના રોજ જન્મેલા માવજી દેસાઈએ 2001માં સરપંચ તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. માવજી દેસાઈ લાંબા સમયથી ભાજપમાં હતા. 2017માં ધાનેરાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્યારે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર નાથાભાઈ પટેલે તેમને માત્ર 2093 મતોથી હરાવ્યા હતા. આ પછી જ્યારે ભાજપે તેમને 2022ની ચૂંટણીમાં ટિકિટ ન આપી તો તેમણે પાર્ટી છોડી દીધી. ખેર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે તમે જોડાયેલા રહો ગુજરાત તક સાથે.